કરે, નીચેથી બોલે, અવાજ ન કરે, કોઈને કશું થતું હોય તો ઊભો રહે, મદદ કરે, એવો માણસ જોઈએ છે આપણને. બહુ કંઈ મહાન માણસે નથી જોઈતો. અમારા માટે બે વિશેષણ વાપર્યા મિત્રોએ, એ તો બહુ મહાન તો જુદો જ શબ્દ છે. ઠીક છે, પ્રેમાદર માટે હોય તો નતમસ્તક આપણે, પણ આ રીતના માણસો તૈયાર કોણ કરે? તો શિક્ષણ તૈયાર કરે, અને સાહિત્યનું શિક્ષણ તૈયાર કરે. તમને એક સાદી વાત, બાલમુકુંદ દવેનું કાવ્ય થોડી વાર બાજુ પર મૂકીએ, પણ આપણે વાત કરીએ આપણા રાવી પાઠક, જેને આપણે દ્વિરેફની વાર્તાઓ એમ ભણ્યા હોઈએ. ઘણા બધા તમે લોકો પણ બીજા વિષયમાં હોતો હોય એની વાર્તા કદાચ કોદર ભણ્યા હોય, મુકુંદરા એવી વાર્તા ભણ્યા હોય. તમને મુકુંદરાય વાર્તાની વાત તમને લાગુ પડે છે એટલે કહું. મુકુંદરાય વાર્તામાં આટલું જ બને છે કે દીકરાને રઘુનાથ ભટ્ટે જમીન ગીરો મૂકીને ભણવા માટે મૂક્યો છે. કોલેજમાં ભણે છે ને, એ કોલેજમાં ગયો છે એટલે એને એમ છે કે મારી પાસે અમુક કપડાં હોવા જોઈએ, મારે ટેબલ ટેનિસ રમવું જોઈએ, મારી પાસે રેકેટ હોવું જોઈએ, બીજા મિત્રો પાસે છે, આ બધી વસ્તુઓ છે. એની પાસે એ નથી, બાપા પૈસા મોકલ્યા કરે છે. પણ એક વખતે એના મિત્રો સાથે ઘેર આવે છે, કાગળ લખીને ટેલિગ્રામ કરીને. રઘુનાથ ખુશ છે, વિધવા બેન છે ઘરમાં, એને રાજીપો છે કે ભાઈ કેટલા બધા વખતે આવે છે, એને ગોળાના ભજીયા બહુ ભાવતા હતા તો લાવ બનાવું. એના મિત્રો સાથે એ ઘેર આવે. ઘરમાં બધી વ્યવસ્થા તો બરાબર હતી, છતાં બાપુજી જોડે કંઈ આકરો આકરો થઈને ફરતો હતો, અને જેવા જમવા બેઠા તેવા એણે ભજીયા પીરસ્યા. તો એણે ત્યાં પેલા બે એના મિત્રોની હાજરીમાં બેનને ગુરખ્યું કર્યું, તને અક્કલ છે ગોળાના તે કંઈ ભજીયા હોય? તમે શું કરો છો? આ ભણ્યા તમે બેનના હાથના 100 વખત ભજીયા ખાઈને ગયા છો, એ ભૂલી ગયા એમ. શિક્ષણ આપણને ખરાબ વસ્તુઓ ભૂલવે, આજનું શિક્ષણ આપણને સારી વસ્તુઓ ભૂલવી રહ્યું છે. તો એ કેમ બને? અને પછી તો ઘણું બધું બન્યું. બાપુજી જોડે એણે પૈસા માંગ્યા, ઝઘડો તો બાપુજીએ ન કર્યો, બાપુજી બહુ આમ દુઃખી દુઃખી થઈ ગયા બિચારા, જમવા ન બેઠા. પેલો એના મિત્રો જોડે બેઠો, એના મિત્રો એની વાત કરતા હતા, એ બારણા પાછળ સાંભળે છે. અને પછી એના મિત્રો જાય છે એટલે જોડે એ પણ જાય છે, અને ઘોડાગાડીવાળો આવીને કહે છે એ મુકુંદ તો ગયો. હવે એ વાક્યના બે અર્થ છે. મુકુંદ ગયો એટલે મુકુંદ પેલા વિદ્યાર્થીઓ સાથે તો ગયો એના મિત્રો સાથે, પણ રઘુનાથના આ મસ્તકમાં ખગોળમાં એક અર્થ પડગાયો કે મુકુંદ ગયો, હવે તારો દીકરો ગયો, એ હવે ભણીને કશું ઉકાળીને પાછો આવે તો એ તારા કામનો નથી રહ્યો. એકની એક ઘરમાં દીકરી વિધવા, વૃદ્ધ બાપ જમ્યો નથી, બ્રાહ્મણ છે. દીકરી બહુ કહે છે કે બાપા જમી લઈએ એમ, પણ એ કહે છે કે ના રે ભૂખ નથી. અને પછી નથી કહેવાનું છતાં દીકરીને રઘુનાથ વાત કહે છે કે બેટા તને ખબર છે આપણે અંબાજી ગયા હતા અને કુંભારિયાના જગ્યાએ ગયા ને દેરા જોવા ગયા, અને ત્યાં તને વાત કહું, એક વાવ હતી ને ફલાણા માણેકશાએ કેડે બંધાવેલી, અને એક વખત એક માણસ ત્યાં ગયો અને અંબાજીમાં એ દીકરો માગવા ગયેલો, અને વાવમાં ઉતર્યો પાણી પીવા, અને પાણી પીને બહાર આવ્યો ત્યારે વાવના પગથી એક છોકરો યુવાન બેઠેલો, એણે કહ્યું કે પૈસા આપો. તો કે શાના? તો કે આ વાવમાં તમે પાણી પીધું ને, વાવ મારા મા બાપ મારા બાપ દાદા હોય બંધાવેલો છે. પછી એ માણસ પૈસા તો આપી દે છે, એને દીકરો માગવા આવેલો મંદિરમાં જઈને અંબા માને પગે લાગીને એમ કહે છે કે માં નખો દાપજે. આ કર્યું આપણે શિક્ષણનું, આપણે આ કર્યું, આપણે નખો જ માગ્યું. અને હું તમને કહું ત્યારે આ લોકો નહીં સંમત થાય, પણ ડગલે ને પગલે તમને ને મને ને હજારો ને લાખો લોકોને આજે જે અગવડો પડી રહી છે, કંઈ પણ કામ કરાવવા જાઓ તો આવા જ માણસો ઊભા છે, સંવેદન જળ બધી, ક્યાંથી મને મળે, ક્યાંથી લઈ લઉં. સારું છે કે થોડાક છે સારા, તો આ બધું ચાલતું હોય. તો મુકુંદરાય વાર્તા તમને, હવે આ મુકુંદરાય વાર્તા મારે તમને સમજાવવાની હોય ડીવાયબીએમાં કે એમએમાં, તો હું આ રીતે ન સમજાવું, હું જુદી રીતે સમજાવું. આ
અર્થશાસ્ત્ર નો માણસ, મેથેમેટિક્સ નો માણસ, કોઈ પણ માણસે એના વિદ્યાર્થીઓને કહેવાની વાર્તા છે. તો સાહિત્ય અમારું એટલું કેમ કહો છો તમે બધા? સાયકોલોજી વાળા, અર્થશાસ્ત્ર વાળા બધા, ઓય એમ તો તમારા ભાષા વાળાનું સાહિત્ય કેમ? સાહિત્ય તો બધાનું છે, બધાએ વાંચવાનું છે અને બધાને કહેવાનું છે. 5 મિનિટ થાય રોજ એક વાર્તા કહેતા. અને હરપાલે તો ઘણા પુસ્તકો ભેગા કર્યા છે, એક આગવી લાઇબ્રેરી કરવાનું કહે છે, એ અમે જોઈને આવ્યા. તો શું કરવાનું છે? આપણે રોજ આમ ધૂપ કરીશું એનો, 2-4 જણા ભેગા થઈને ધૂપ કરો, તાળું મારી દો, લાઇબ્રેરી સચવાવી જોઈએ, એમ કરીશું. બીજી એક વાત છે, માની મમતાની લોહીની સગાઈ બહુ જાણીતી છે, આપ તો બધા ભણેલા છે એ વાર્તા. માની મમતાની વાત, એવી માં કે જે દીકરીને દવાખાને નથી મૂકતી, એને ખબર છે કે ફલાણી સારી થઈ ગઈ એમ, પણ મંગુ સારી ન થાય અને સારી થાય તો એ હું સગી માં થઈને એને દવાખાનામાં મૂકી આવું, ઠીક છે મને એમ. અને પછી બને છે કેવું, એ દીકરીને મૂકીને પાછી આવે છે અને એ રાતે ખાઈ શકતી નથી, ઊંઘી શકતી નથી, અને દીકરી ગાડી દીકરીને મૂકી આવ્યા પછી માં મધરાતે ખાડી થઈ ગઈ, ધાજોને મારી મંગુને મારી નાખી. મારી પાસે સમય ઓછો છે એટલે હું લાંબી વાત નથી કરતો, પણ એક માં શું છે એમ, એવી જ એક વાત, એક બાપ શું છે. પ્રવીણસિંહ ચાવડાની એક વાર્તા છે, જુબિલી બાગ. જુબિલી બાગમાં છેલ્લે બહેનો આપણે ના કરીએ વાત, તમને નરસ હોય તો તમારું ધ્યાન આ બાજુ હોવું જોઈએ, ચહેરા ઊંચા કરો, આ બાજુ જુઓ. તો જુબિલી બાગ વાર્તા, જુબિલી બાગમાં અમદાવાદ પર છે જુબિલી બાગ, અત્યારે મ્યુનિસિપાલિટીએ નામ બદલી રાખ્યું, કદાચ વિવેકાનંદ કેવું રાખ્યું, પેલા એલિસ બ્રિજનું નામ વિવેકાનંદ રાખ્યું છે એટલે. તો બાગમાં બાપ બેઠો, બાપે ખબર મોકલી છે દીકરાને કે અહીં આવીને મળજે, બાપ જુદો રહેવા ગયો છે, બાપે બીજી પત્ની કરી છે અને જુદો રહેવા ગયો છે, દીકરો એની વહુ અને એની સગી માં એક જગ્યાએ રહે છે. દીકરો જાય છે બાપા પાસે, કંઈ કામ હોય તો પૈસા આપવાને બધું, આજે બાપે બોલાવ્યું કે આવજે, એટલે દીકરો જાય છે મળવા. વાર્તા ત્યાંથી શરૂ થાય છે, દીકરો બેસે છે એટલે તરત બાપ પૂછે છે કે એટેચી લાવ્યો એમ, સારું. પછી બાપ પૂછે છે કે આજે દાઢી કેમ નથી કરી, સારો નથી લાગતો, એટલે દીકરો ધીમે રહીને એમની સામે જોઈને કહે છે કે આ તમારા બટન બધા તૂટી ગયા છે, ખબર છે આ બટન સરખા કરો. બાપ દીકરા વચ્ચે વાત થાય છે, જુઓ કોઈ બીજો સેતુ રહ્યો જ નથી, પણ બાપ એથી દુઃખી નથી એવું નથી, બાપ બહુ દુઃખી છે, છતાં થઈ ગયું છે, પાછા વળી શકાય એવું નથી. આ છોકરો ગયો છે એની માં એટલે કે પેલાની પત્ની, આગલી પત્ની બહુ બીમાર છે, એને બોલાવ્યો છે એ તો ખબર પૂછવા બોલાવ્યો છે કે એને કેમ છે, પણ ખબર પૂછી શકતો નથી બાપ, ખબર પૂછી શકતો નથી કે તારી માને કેમ છે. તમે પીડા કોને કહો છો? પીડા આ છે સાહેબ, આપણે તો એમ માની લીધું કે નઠોર બાપ છે, કઠોર બાપ છે, ચાલ્યો ગયો, આ છે તે છે, એ તો આવેગોમાં થઈ જાય, મનુષ્ય છીએ એટલે બધું થઈ જાય. બાપ દીકરા વચ્ચે જજી કોઈ બહુ વાત થતી નથી, આ તે બધું. દીકરો એક વખત તો કહે છે, પેલો કહે છે કે કેમ છે ઘરમાં બધા, એટલે દીકરો કહે છે કે બધા એટલે, છતાં બાપ બોલતો નથી કે તારી માં કેમ છે. તમે જુઓ કે છેલ્લી ઘડી સુધી હૃદય ધમકીને પૂછવા માંગે છે, પણ કોઈ અહમ એવો છે જે પૂછતા રોકે છે. જીવન તો આ છે મિત્રો, સંઘર્ષ આ છે, બીજા સાથે લડવાનું છે એવું નથી. તડકાઓ તો આજે આકરા છે, શિયાળામાં કૂણા પડશે, પણ આપણે જે લડવાનું છે આપણી જાત સાથે, એનું શું કરીશું? વિદ્યા તમને એ આપે ત્યારે વિદ્યારંભ કહેવાય, વિદ્યા ગુરુ તમને એ શીખવે એનું નામ કહેવાય. બાપ પાસે બીજું કશું નથી, દીકરો કહે છે કે હવે જાઉં, એટલું કહી દે છે દીકરો કે બધું સારું છે, ચિંતા નહીં કરશો, તમે તમારી તબિયત સાચો. એટલે બાપ પણ કહે છે કે પહેલાંના કરતાં બહુ સુકાઈ ગયો છે, ખાતો નથી બરાબર, લંચ લીધું જોડે. દીકરો કાઢે છે ને આપી દે છે, તમે કાઢો. બાપ પાસે આપવા માટે શું છે? કશું નથી, ચણા લઈ આવ્યો છે, ખારી સિંગ અને ચણા.
મુઠ્ઠી ભરી નાખો છો કે લે. દીકરો બાપ પાસેથી નીકળી જાય છે, ચપ્પલની પટ્ટી સુધરાવજો એમ કહીને, મારી પાસે વખત નથી નહીં તો હું સુધરાઈ આવવા માંડું, મને ઓફિસનો ટાઈમ થયો, અને જાય છે દીકરી. બહાર જઈને પાર્ક કરેલી ગાડીમાં બેસે છે અને બાપે આપેલો પેલો સિંગ ચણા છે એમ ઠાકોર માણે છે. વાર્તા ત્યાં પૂરી કરી, એની આંખમાંથી આંસુ આવી ગયા અને મોઢામાં ખારાશ ભરી વળી. એ વાક્ય સાથે એણે વાર્તા પૂરી કરી. સંઘર્ષ કોનું નામ છે? આપણે એવું કહીએ કે ભાઈ સાહિત્યમાં સંઘર્ષ ન હોય તો સાહિત્ય બનતું નથી, પણ કોઈ દિવસે સંઘર્ષ શું એ તો આપણે એમ કહેતા નથી. તો એ ક્યાંથી જાણશે કે સંઘર્ષ એટલે સંઘર્ષ આને કહેવાય? આવી હજારો વાર્તાઓ ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં, લોક સાહિત્યમાં, તળ સાહિત્યમાં, કથાસરી સાગરમાં, બૃહદ કથાસરી સાગરમાં આપણે વાંચવાની છે અધ્યાપકોએ, અને આપણા વિદ્યાર્થીઓને રોજ એક વાર્તા કહેવાની અને પછી આપણે બીજું ભણાવવાનું. તો એક વર્ષમાં આપણો વિદ્યાર્થી સંવેદનશીલ બનશે, સમજણો બનશે, અને આપણો પણ ફેર પડશે. આપણે પણ ઘરમાં ઊંચા સાદે નહીં બોલીએ અને એવું કહીશું કે તને તકલીફ હોય તો હું શાક વગાડી દઉં, એમ આપણે કહેતા થઈએ. કેમ કે આપણે બહુ ચડી ગયેલા માણસો, નીચે ઉતરવાની જરૂર છે. આપણે સંવાદ તોડીએ છીએ રોજે રોજ, જ્યાં સંવાદો કરવાના છે ત્યાં આપણે સંવાદ ચૂકી જઈએ છીએ. એ સંવાદો ચાલુ રહેવા જોઈએ. પત્ની જે શાક કરવાનું હોય એ જ કરે છે, પણ આપણને પૂછે છે કે ગીલોડા તો તમને ભાવતા નથી, પણ શું કરું, ગવારસિંગ છે કરું એમ. અને આપણે જમવા જઈએ ત્યારે ભીંડા હોય, આપણે કહીએ કર એમ. તમારે જ કરવાનું છે, તમે જ કરો, પણ પૂછો. કદાચ એ કોઈ વખત એવું કહે કે આ ઋતુમાં ભીંડા સારા નહીં, તો આપણે બદલીએ પણ ખરા, એવો અવકાશ રાખીએ આપણે તો બધું બરાબર ચાલશે. ઓછું કહ્યું, ઘણું માનું છું. ધન્યવાદ.